જામનગરમાં આજે તળાવની પાળે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ દરમિયાન મહિલા ધારાસભ્ય રીવાબા જાડેજાનું મેયર બીનાબેન કોઠારી તથા સાંસદ પૂનમબેન માડમ સાથે શાબ્દિક ઘર્ષણ થયું હતું. શહેરના મહિલા ધારાસભ્ય, મહિલા સાંસદ અને મહિલા મેયર વચ્ચે મીડિયાની હાજરીમાં જ આ વિવાદ થતાં સમગ્ર ઘટના વાયુવેગે સમાચારોમાં વાયરલ થતાં હાઈ વોલ્ટેજ બની ગઈ હતી. નેશનલ મીડિયામાં પણ આ ઘટના હાઇલાઇટ થતાં ગાંધીનગર અને દિલ્હી સુધી ભાજપ હાઈકમાન સુધી આ મામલો પહોંચ્યો હોવાની પણ ચર્ચા છે. દરમિયાન ઘટનાના થોડા સમય પછી ધારાસભ્ય રીવાબાએ મીડિયાને નિવેદન આપી સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટતા કરી પોતાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આઈ થિંક આ બધાએ પ્રેસમાં ઓલરેડી આપી દીધું છે ક્યાંક ને ક્યાંક, બટ છતાં એ ક્લેરિફિકેશનના માધ્યમથી જે હકીકત બનેલી હતી એના વિશે હું થોડીક વાત કરવા ઈચ્છીશ. ફર્સ્ટ ઓફ ઓલ તો કોર્પોરેશનનો કાર્યક્રમ હતો, 9 વાગ્યાનો કાર્યક્રમ હતો, જેમાં 10:30 વાગે લગભગ 10:15ની આસપાસ પૂનમબેન આવ્યા હતા કાર્યક્રમમાં. સરસ રીતે વ્યવસ્થિત રીતે કાર્યક્રમ થતો હતો. દેન શહીદ સ્મારક, મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શહીદ સ્મારકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આપણે જે ફૂલની એક આખી જે માળા હોય છે એ આપણે ચડાવતા હોઈએ છીએ જે તે સ્મારક ઉપર, એક શહીદોને ટ્રીબ્યુટ આપવાનો કાર્યક્રમ. અને 2 દિવસથી આપણે સ્વતંત્રતાની વાતો, સ્વતંત્રતા દિવસની ઉજવણી વગેરે કાર્યક્રમ અંતર્ગત આપણે જે શહીદોને જે રીતના આદરણીય વડાપ્રધાનશ્રી એ કીધેલું છે કે આ કાર્યક્રમમાં આપણે શહીદોને કેન્દ્ર સ્થાનમાં રાખી જાણીએ અજાણીએ એવા કેટલાય શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવાના માધ્યમથી આ કાર્યક્રમની ઉજવણી હતી, જે અંતર્ગત શહીદ સ્મારકની આજુબાજુ આપણે એક ટ્રીબ્યુટ અને એક પ્રિવિલેજ એમને આપી શકીએ, સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ એના માટે આપણે એક હાર અને એક જે માળા હોય છે આખી ફૂલોની ગાર્લેન્ડ એ એમને આપતા હોઈએ છીએ, જેમાં ફર્સ્ટ ઓફ ઓલ એમપી મેડમ છે એમને ટ્રીબ્યુટ આપવાનું થયું, એટલે એમણે પોતે ચપ્પલ છે પહેરેલા હતા. દેન આફ્ટર મારો ટર્ન હતો, એટલે મેં સ્વાભાવિક રીતે જે આપણે રિસ્પેક્ટ હોઈએ કે આપણે શહીદ અને એક્સ્ટ્રા રિસ્પેક્ટ આ વખતે, બીકોઝ આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ ક્યાંક ને ક્યાંક કીધું છે કે આપણા સાચા જે રિયલ હીરોઝ છે એમને યાદ કરવાનો ઉત્સવ છે, એટલે મેં પોતે જે ચપ્પલ છે રિમૂવ કરી અને એમને ગાર્લેન્ડ અને હારથી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી. મારા પછીના જેટલા પણ બાકી કોર્પોરેશન અને પાર્ટીના આગેવાનો હતા એમણે પણ પોતે ચપ્પલ આપી અને ટ્રીબ્યુટ એક્સ્ટ્રા ટ્રીબ્યુટ આપવાની વાત આવી. એટલે દેન આફ્ટર આ કાર્યક્રમ ચાલુ હતો, ઓનગોઈંગ હતો, અમે સાઈડમાં ઊભા હતા, એમપી મેડમ, મેયરશ્રી અને હું, એટલે હું સાઈડમાં ઊભી હતી અને એમપીશ્રીએ જોરથી એવા કોટ કર્યું જે પ્રેસ મીડિયા હતું ત્યાં, કોર્પોરેશનના અધિકારીઓ હતા અને ભાજપ પરિવાર હતો, કે પ્રધાનમંત્રી શ્રી અને રાષ્ટ્રપતિ શ્રી પણ આવા કાર્યક્રમોમાં ચપ્પલ ઉતારતા નથી હોતા, પણ અમુક ભાન વગરના લોકો કે જેમને કઈ ભાન નથી પડતી એવા લોકો એક્સ્ટ્રા ઓવર સ્માર્ટ થઈ અને ચપ્પલ કાઢે છે, આ એમનું સ્ટેટમેન્ટ હતું. એટલે મારે ન છૂટકે કે જ્યારે સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે અને આવા કોઈ પ્રસંગ કે જે શહીદના કાર્યક્રમમાં આપણે એક્સ્ટ્રા ટ્રીબ્યુટ આપીને આપણે ચપ્પલ ઉતારી અને એમને જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવતા હોઈએ ત્યારે આવા કાર્યક્રમમાં એમની આ જે ટિપ્પણી હતી એ મને માફક ના આપી,
અને એક સેલ્ફ રિસ્પેક્ટના ભાગરૂપે મેં એમણે કીધું કે બેન, તમે જે આ કાર્યક્રમને અંતર્ગત મારા વિશે જે ટિપ્પણી કરી છે એ ઇનઅપ્રોપ્રિએટ છે, બરાબર, પ્રસંગ સાથે એને કોઈ લેવા દેવા નથી, મેં પાર્ટી વિરુદ્ધનું કોઈ કામ નથી કર્યું, મેં તમને ડિસરિસ્પેક્ટ નથી કર્યું, મેં એક્સ્ટ્રા રિસ્પેક્ટ આપણા શહીદો માટે દાખવ્યું છે અને જેટલા પણ ડેલિગેટ્સે મારા પછી ચપ્પલ આપી કાઢી અને ટ્રિબ્યુટ્સને એક ટ્રિબ્યુટ આપ્યું છે એ કોઈ ખોટી વાત નથી. તો એમના તરફથી એવી કમેન્ટ હતી કે હું તમને કાંઈ નથી કહેતી, બટ અલ્ટિમેટલી મેં જ પહેલાં ચપ્પલ કાઢી અને ટ્રિબ્યુટ આપવાનો પ્રયાસ કર્યો હતો કે હું બીનાબેનને કહું છું. એટલે મેં એને એમ કીધું, મેં કીધું તમે જે કોઈ વ્યક્તિને કહેતા હોય તો એમના નામજોગ વાત કરો અથવા તો એમને પર્સનલી કહો, જાહેર મંચ ઉપર આવી કોમેન્ટ્સ કરવી એ અપ્રોપ્રિએટ નથી. એટલે એમાં બીનાબેન સાથે કોઈ સંલગ્ન વાત નથી, મારી અને એમપી મેડમ વચ્ચે જ આ સંવાદ થયેલો. થેન્ક યુ. એ એમપીની ફેવર લઈ અને મારી સાથે વાત કરતા હતા, બરાબર, જોર જોરથી મારા મોઢા ઉપર. જ્યારે હું તમારા મોઢા ઉપર વાત કરું તો સ્વાભાવિક રીતે તમને ડિસરિસ્પેક્ટ અને એક સેલ્ફ રિસ્પેક્ટની વાત આવી જાય છે. તો એ સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા માટે જ મારે એમને કહેવું પડ્યું, બીકોઝ એ આ મેટરમાં ક્યાંય એમને લેવા દેવા નહોતું, એમની કોઈ વાત નહોતી થતી, છતાં પણ એ વચ્ચે કૂદી પડી અને મારી સાથે જે રીતના ઉદ્ધતાઈથી અને તોછડાઈથી વાત કરતા હતા, એટલે મારે એમને ન છૂટકે કહેવું પડ્યું. એ મેટર આખી જૂની મેટર છે, એના સાથે સંલગ્ન ના કરીએ તો સારું, કેમ કે બીનાબેન જે છે ઇલેક્શન વખતે પણ એમણે ક્યાંક ને ક્યાંક જાહેરમાં લોકો સાથે એમની જે વાતચીત કરવાનો ટોન તરીકો જે છે જામનગરના લોકો જાણે છે, મારે એમાં વધારે ડિટેલમાં કંઈ કહેવાની જરૂર નથી. નહીં નહીં નહીં, ઠપકો છે નો, આમાં કઈ ઠપકાની મેટર કઈ છે. એટલે સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે, તમે ચપ્પલ કાઢીને જ્યારે શહીદોને ટ્રિબ્યુટ આપો એમાં પાર્ટી ઠપકો આપે કે શાબાશી આપે, આપ મને જણાવો. બરાબર, આપણા આદરણીય વડાપ્રધાન શ્રી જે સંસદ ભવનનું જ્યારે ઉદઘાટન થતું હોય દંડવત પ્રણામ કરતા હોય એ પ્રોટોકોલ નથી. પાપુઆગિનીના જ્યારે પ્રાઇમ મિનિસ્ટર છે એ આપણા ઓનરેબલ પ્રધાનમંત્રીશ્રીના જાહેરમાં પગે લાગે એ ઠપકા આપવાની વાત નથી સાહેબ. બરાબર, જ્યારે ટ્રિબ્યુટની વાત થતી હોય અને તમારા સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે, બરાબર, ત્યારે હું નહીં સામાન્ય નાગરિક પણ એટલું જ ક્યાંક ને ક્યાંક એમને જ અંદરથી એવું ફીલ થાય કે મેં ખોટું શું કર્યું છે. સાહેબ, એ મારા માટે કંઈ કહેવું આ બધું જલ્દી છે, બરાબર, આમાં કંઈ મેટર એટલી બધી મોટી નથી અને મોટી કરવામાં આવે છે, બરાબર ને. હું તો ખાસ પ્રેસ મીડિયાના ભાઈઓને પણ એક રિક્વેસ્ટ કરું છું કે સત્યને સાથે રાખીને આપણે ચાલીએ તો લોકો સુધી પણ એક સારી વાત આપણે રજૂ કરી શકીશું અને સાચી વાત રજૂ કરી શકીશું. એટલે જેમ તેમ આપણે જે પ્રેસ મીડિયામાં આપી દઈએ છીએ કે કોઈની સાથે અગર મારી સાથે કોન્ટેક્ટ નથી થતો તો મેં મારા જ વિશે કેટલી બધી વાતો જે છે પ્રેસ મીડિયા ચેનલના માધ્યમથી ક્યાંક ને ક્યાંક મેં સાંભળી છે, બરાબર. એટલે હકીકતને જાણવાનો પૂરો પ્રયાસ કરીએ અને સત્ય શું છે એ સામે લાવીએ તો લોકોને પણ સત્યની સાથે અવગત કરાવી શકીએ. થેન્ક યુ. જામનગરમાં જામીકોના કાર્યક્રમમાં થયેલ વિવાદ પછી મીડિયામાં તથા રાજકીય વર્તુળોમાં અનેક વાતો વહેતી થઈ હતી. આખરે મોડી સાંજે સાંસદ પૂનમબેન માડમ દ્વારા પણ મીડિયા સમક્ષ સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. આપ સૌ જાણો છો મુજબ ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબંધ પારિવારિક પાર્ટીની જેમ ફંક્શન કરે છે અને પાર્ટીમાં એક પારિવારિક માહોલમાં પોતાની કોઈ વાત મૂકવી, ગમો અણગમો મૂકવો, એ એક તંદુરસ્ત વાતાવરણ પાર્ટીમાં હંમેશાથી રહ્યું છે. જ્યાં સુધી આજની વાત છે, ઘણી બધી ચર્ચાઓ સવારથી થાય છે, મેં સવારથી કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું કારણ કે મને આ વિષય ઉપર કોઈ બહુ જરૂરી પોતાને વ્યક્તિગત રીતે પ્રતિક્રિયા આપવું એ સમયે લાગ્યું પણ નહોતું, સાવ હકીકત એ પણ છે. પણ જ્યારે આટલી બધી વાતો થઈ છે ત્યારે મને એવું લાગ્યું કે કદાચ મારે મારી વાત પણ આપ સૌ સમક્ષ એટલા માટે મૂકવી જોઈએ કે એક આખી જે અલગ અલગ બધા જ અભિપ્રાયો આવે છે, બધી વાતો આવે છે, ઘણી અફવાઓ આવે છે, એની ઉપરથી ક્યાંક હું એક ક્લેરિટી મારા વાતના માધ્યમથી પણ લઈ આવી શકું એટલે હું આપની વચ્ચે વાત મૂકું છું. પાર્ટીની જ્યાં સુધી વાત છે, ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રીય સ્તરે હોય, રાજ્ય સ્તરે હોય કે જામનગર સંસદીય મત વિસ્તારમાં હોય, બધા પરિવારની જેમ સાથે મળી અને કાર્યકર્તાઓ રહેતા હોય છે અને પરિવાર ભાવના આપ સૌ પણ ઘણી હદે ક્યાંક સાક્ષી પણ છો. જ્યાં સુધી આ સવારની ઘટનાની વાત છે, હું તમને આટલું ચોક્કસ કહી દઉં કે આજની આ જે વિડીયોના માધ્યમથી આખી વાત ચાલુ થઈ છે એમાં જ્યાં સુધી બીનાબેન એટલે શહેરના મેયર
ની વાત છે, એ પાર્ટીના સિનિયર કાર્યકર્તા છે, શહેરના મેયર છે. આજનો જે કાર્યક્રમ હતો એ એમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ હતો અને એમાં અમે બધા આ કાર્યક્રમમાં ભાગરૂપ હતા. સ્વાભાવિક રીતે ખૂબ સારો કાર્યક્રમ હતો, આપણા શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો. માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિચાર મુજબની એક શ્રદ્ધાંજલિ આપણા શહીદોને દેવાય અને આવતા જે 25 વર્ષ ભારતના સ્વર્ણકાળના છે, અમૃતકાળ છે, એમાં ક્યાંક આપણે સંકલ્પ લઈ અને નાગરિકો આ શહીદોને શ્રદ્ધાંજલિ આપીને આગળ વધે એ પ્રકારનો આખો મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં હું માત્ર મેયરશ્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમમાં ભાગરૂપ હતી. અને આજે હું સિટીમાં, મારા અન્ય કોઈ કાર્યક્રમો જિલ્લામાં હતા પણ એ થોડા મોડા હતા, એટલે હું સિટીના કાર્યક્રમમાં, મહાનગરપાલિકાના કાર્યક્રમમાં, સમય કાઢીના કાર્યક્રમમાં જવું છે એ ઉદ્દેશ્યથી જ ગઈ હતી. અને પહેલી વખત જામનગર મહાનગરે એક શહીદ સ્મારકનું પણ આજે લોકાર્પણ કર્યું, જે અમારા બધા માટે ખૂબ જ એક ગૌરવની વાત હતી, એક અતિ શ્રદ્ધાનો એક વિષય હતો. અને આટલું મહાનગરપાલિકાએ મેયરશ્રીની અધ્યક્ષતામાં આ વિચાર કરી અને આ પ્રકારનું શહીદ સ્મારક જામનગરને જે અર્પણ કર્યું આપણી ભાવિ પેઢીની પ્રેરણા માટે, એ પણ અમારા માટે એક અમૂલ્ય એક ભેટ જામનગરની ના નાગરિકોને હતી. એ ખૂબ સરસ સેન્ટિમેન્ટલ એક વાત હતી જે બધાને ક્યાંક સ્પર્શી જાય એ ઉદ્દેશ્યથી અમે લોકો ગયા હતા. ક્યાંક હું માનું છું કે જે આ વિડીયોના માધ્યમથી તમે જુઓ છો એમાં સ્થળ ઉપર એક નાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ. એમાં જ્યાં સુધી હું મેયરશ્રીની વાત કરું, એ મારા મોટાબેન છે, શહેરના પ્રથમ નાગરિક છે અને એના કરતાં પણ વધારે પાર્ટીના એક કર્મઠ કાર્યકર્તા છે જેમણે પાર્ટીમાં ખૂબ યોગદાન આપ્યું છે એ. અને એક બહેન માટે રાજકીય રીતે સક્રિય રહેવું, પરિવાર પણ સાચવવો, આ બધું કરવું ખૂબ અઘરું છે. એમના પરિવારના સદસ્યો પણ જનસંઘના સમયથી લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. જ્યાં સુધી ધારાસભ્યશ્રીની વાત છે, રીવાબા મારા નાના બહેન છે અને ફરીથી પાર્ટી પરિવારનું એક ખૂબ જ મજબૂત અંગ, જેમને પાર્ટીએ નોર્થ જામનગરમાંથી ટિકિટ આપી અને લડાઈવા બધાએ પરિવારની જેમ પોતાનું પોતાના બેન સગા બેન લડતા હોય એ પ્રકારે તમામ કાર્યકર્તા હોય, જે પાર્ટીનું એક હંમેશાથી એક વ્યવસ્થા રહી છે કે જે કમળ લઈને આવે એની માટે દરેક કાર્યકર્તા રાત દિવસ એક કરી અને એ કમળ કેમ ખીલી અને ગાંધીનગર પહોંચે અથવા દિલ્હી પહોંચે એ માટે સતત પ્રયત્નશીલ હોય છે, એ પ્રકારનું વ્યવસ્થા અને વાતાવરણ પણ આપણે જોયું. આજે મારું માનવું એવું છે કે આજે જે બન્યું એ ખૂબ ટૂંકા સમયમાં અને ખૂબ જ એક નાની મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે આખું મોટું વાતાવરણ થોડું બની ગયું. અને ઘણી વખત એવું બનતું હોય છે પરિવારમાં ક્યાંક ખકડાટ હોય, વાસણ ખકડે, એ નોર્મલ છે. અને ભારતીય જનતા પાર્ટીનો તો એવો પરિવાર છે જ્યાં લાઇક ડિસલાઇક આરામથી પરિવારની જેમ બધા પાર્ટી કાર્યાલયમાં બેસી અને એકબીજા સાથે વાત પણ શેર કરતા હોય છે, એટલે એક તંદુરસ્ત વાતાવરણ છે. પણ જે આજે થોડું મીડિયાની ઉપસ્થિતિમાં થયું એમાં મને એમ લાગે છે કે નાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ત્યાં સ્થળ પર જ ક્યાંક ઉતાવળમાં કંઈક મગજમાં આવી ગયું હોય, ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું હોય અને એનું તાત્કાલિક રિએક્શન આવ્યું હોય એ પ્રકારે મારું હું ત્યાં સાક્ષી હતી એટલે મને ખબર છે. અને મારી ત્યાં ભૂમિકા જે હતી એ મારી માત્ર સાંસદ તરીકેની નહોતી, પાર્ટીના એક કાર્યકર્તા તરીકે પણ મારી જે ફરજ આવે કે બીનાબેન મારા મોટાબેન છે એમનું રિસ્પેક્ટ પણ જળવાય અને એટ ધ સેમ ટાઈમ હું મારી નાની બહેનને એક અધિકારથી રોકી શકું એ પ્રકારે આજે મારી ભૂમિકા હતી. એટલે એમાં કોઈ આનાથી વધારે વાત નથી. મને લાગે છે તમારી પાસે જે ક્લિપ છે એ ક્લિપ મેં પણ જોઈ અને એ ક્લિપે ક્યાંક સેલ્ફ એક્સપ્લેનેટરી છે કે જે બહેનું એ બધાની સમક્ષ છે અને એ એક ટૂંકી મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ઘણી વખત આવું થતું હોય, આપણે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય અથવા આપણે ક્યાંક ઉતાવળે રિએક્ટ કરી જાય, આવું આપણા બધા સાથે બનતું હોય છે. અને કદાચ આજના દિવસે જે બહેનું એ આટલું જ હતું, આનાથી વધારે મને નથી લાગતું કંઈ છે. ભારતીય જનતા પાર્ટીનો આ પરિવાર ખૂબ જ મજબૂત પરિવાર છે અને આ તો બહુ નાની બધી વાતો છે પણ આનાથી પણ કદાચ કોઈ મોટી બાબત પણ બની જાય તો જ્યાં સુધી પાર્ટીની એક તંદુરસ્ત પારિવારિક આખી જાળવણી છે અને કોઈ ડિસ્ટર્બ ના કરી શકે એ પ્રકારનો ભાવ દરેક કાર્યકર્તાનો હોય છે અને જામનગરમાં પણ એ જ પ્રકારનો આખો ભાવ છે. અને
હા, એ સાચી વાત છે કે જે વાત અને તમે કીધું શિસ્તબદ્ધ પાર્ટી છે તો પછી આ રીતે જાહેરમાં મને એવું લાગે છે કે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થોડી કમ્યુનિકેશનમાં કે એમને ક્યાંક વધારે કંઈ સમજાણું કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય. અને આવું આપણા બધા સાથે ક્યારેક ને ક્યારેક મને લાગે છે થતું હોય છે કે તમે ઘણી વખત વધારે વિચારી લ્યો કે વધારે ક્યાંક સમજી લ્યો, ક્યાંક કોઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે તમે થોડુંક ઓવર રિએક્ટ કરી દો. મને લાગે છે સમય અંતરે આપણે બધા કોઈ ને કોઈ ઓવર રિએક્શનના શિકાર બનીના જશું. અને આને હું એક ઓવર રિએક્શન અથવા ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ગણું છું, એમાં વધારે કંઈ નથી. અને આવું આટલા મોટા પરિવારમાં, આટલા કાર્યક્રમો વચ્ચે, આટલી દોડાદોડીમાં ઘણી વખત થતું હોય છે. કારણ કે અમારી પાસે એવો કોઈ સમય જ નહોતો કે અમે લોકો અંદરોઅંદર કોઈ સંવાદ કરી શકીએ. અમે જેવું ત્યાં રીત અર્પણ કરી, પુષ્પાંજલિ કરી, અમે એ પુષ્પાંજલિ પછી સીધા તકતીના અનાવરણમાં આગળ વધ્યા. અને જ્યારે અમે ગ્રુપ ફોટો માટે આવ્યા, એ જે અડધી મિનિટનો આખો સંવાદ છે, એ સંવાદથી વધારે કોઈ સંવાદ થયો જ નથી, કોઈ બીજી વાતચીત નથી. એટલે જે છે આખી વાત તમારા સમક્ષ છે, એટલે એમાં હું કંઈ એડ કરી શકું એમ નથી. જે થયું છે એ તમારી સમક્ષ છે. અને એ માત્ર હું એવું માનું છું કે ક્યાંક એક ક્વિક રિએક્શન અને મિસઅન્ડરસ્ટેન્ડિંગનો એક ભાગ છે. હું કારણ મારું પ્રતિક્રિયા આપવાનું મેં કીધું એમ, ઘણી બધી બીજી બધી વાતો આવતી હતી એટલા માટે. અને જે સોરીની વાત છે, સાવ ઓનેસ્ટલી કહું તો મેં સોરી થોડું બીનાબેનને પણ એવી રીતે કીધું કે ભાઈ મારી ઉપસ્થિતિમાં થોડું વાતાવરણ ટેન્સ થયું. અને મારા વડીલ છે એટલે હું એમાં સોરી કહેવામાં નાની નથી થઈ જવાની. અને રીવામાંને મેં સોરી એટલે કીધું કે સોરી આપણે આ આખી વાતનું અત્યારે અહીંયા ચર્ચા ના કરવી જોઈએ, આઈ એમ એમ્બેરેસ્ડ અબાઉટ ઇટ, એમ એ દ્રષ્ટિથી કીધું કે મને અહીંયા થોડું એમ્બેરેસિંગ લાગે છે ત્યારે આ વિષય ઉપર ચર્ચા કરવી, એટલે પ્લીઝ અત્યારે હું આ ચર્ચા નહીં કરું. એ દ્રષ્ટિથી મેં કીધું કે પ્લીઝ અત્યારે સોરી હું આ વિષય ઉપર ચર્ચા નહીં કરું, આપણે આ ચર્ચા પછી કરશું. અને મને એવું લાગતું હતું અને મને લાગે છે તમે બધાએ મારી સાથે સહેમત હશો કે મારી વાત સાચી જ હતી કે એ કોઈ ચર્ચા કરવાનું સ્થળ નહોતું. ખૂબ સારો કાર્યક્રમ મહાનગરપાલિકાએ આજે એક શહીદ સ્મારક આપણા શહેરને ભેટ આપ્યું હોય, સાથે સાથે આપણા શહીદોને આપણે શ્રદ્ધાંજલિ આપતા હોય, આપણા વીરોની આપણે ગાથા ગાતા હોય, એમાં ગર્વ લેતા હોય, અને ક્યાંક સંકલ્પ સાથે મજબૂત ભારતના નિર્માણ તરફ આગળ વધતા હોય, ત્યારે મને એવું લાગ્યું કે એ યોગ્ય જગ્યા નથી કોઈ પણ બીજી ચર્ચાની. એટલે મેં કીધું કે સોરી આપણે અહીંથી ક્યાંક શિફ્ટ થઈ, મારે આ ચર્ચા અહીંયા નથી કરવી. એ દ્રષ્ટિથી મેં સોરી કીધું હતું. બીજું એવી કોઈ બીજો સંવાદ જ નહોતો, બીજી એવી કોઈ વાત જ નહોતી. મને મેં ફરીથી કીધું, રીવાબા હજી પહેલી વખત ધારાસભ્ય બન્યા છે અને ક્યાંક મને એમ લાગે છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અને જલ્દીથી રિએક્શન આપવું, આ બે જ વસ્તુ હું જોઈ શકું છું. બાકી મને નથી લાગતું કે કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી પરિવારના મનમાં કોઈ દિવસ બીજું કાંઈ હોય. કદાચ કાલે જ અમે બધા સાથે બેસી અને પછી પાછું કોઈ પાર્ટીના કાર્યક્રમમાં બધા જ પાછા ભાગરૂપ રહેશું, આમ પારિવારિક રૂપે જ, પરિવારની જેમ જ. પણ આવું ચાલતું હોય, હા એક વાત સાચી છે કે આજે મીડિયાની સામે બન્યું એટલે ઘણું ઘણી હદે ક્યાંક વાતના વતેસર પણ ત્યાં વાત હોઈ ધી ગઈ હતી. પણ હું આ મારા તરફથી જે આજે હકીકતે જે બન્યું છે એ બિલકુલ સ્પષ્ટ રીતે આપની સમક્ષ મૂકું છું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.